हेलो विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। तो अपने अहीं वलय इलिप्स जेने अंग्रेजी में कही तो एनु क्षेत्रफल एना वड़े आवृत। हवे इलिप्स एक क्लोज रीजन कहेवाय, बंद गाळो आ रीतना। एना वड़े आवृत प्रदेशनुं क्षेत्रफळ, पहला तो आ समीकरण शुं एनुं छे एनी डिटेल्स पण जोई लेवी पड़े। तो कि आ एक उपवलयनुं समीकरण छे, प्लस एनी आकृति आवी आवशे मित्रों। આ ટાઈપ છે, બતાવી છે કે વાય સ્ક્વેરના છેદમાં 9 છે, 3 સ્ક્વેર કહેવાય, એટલે એ બી બરાબર કેટલા મળે? 3 મળે। અહીંયા આપણે જોઈએ એની ડિટેલ્સ પણ આપેલી છે કે એ સ્ક્વેર બરાબર 16 છે, જે એક્સના છેદમાં છે, અને બી સ્ક્વેર બરાબર કેટલા છે? 9। તો ઉપવલયનું કેન્દ્ર 0 0 છે, એ ગ્રેટર દેન 0 જ છે। તો એના પ્રધાન અક્ષ, એટલે કે આ પ્રધાન અક્ષ કહેવાય મિત્રો, મુખ્ય અક્ષ અથવા પ્રધાન અક્ષ। એટલે આ ચાર અંતર એટલે પ્રધાન અક્ષની 2a, એ વત્તા એ કેટલી લંબાઈ થઈ? 8 થઈ। અને અહીંયા જે ગૌણ અક્ષની લંબાઈ, એટલે કે આ જે આ ગૌણ અક્ષ કહેવાય, એ 2b બરાબર 6 થાય। આમ ઉપવલય બંને અક્ષો પ્રત્યે સંમિત છે, આ બાજુ પણ સરખા ભાગે વહેંચેલું છે અને આ બાજુ પણ, એટલે બંને અક્ષો પ્રત્યે કેવું કહેવાય? સંમિત કહેવાય, સિમેટ્રિક। ઉપવલયનું કોઈ એક ચરણમાં ક્ષેત્રફળ શોધી તેને 4 વડે ગુણવામાં આવે છે। તો એક્સ સ્ક્વેર બાય 16 પ્લસ વાય સ્ક્વેર બાય 9 બરાબર 1। ઓકે, તો હવે એ સમીકરણ આપ્યું છે મિત્રો, તો શું કરીએ છીએ? તો કે પહેલાં એમાંથી વાય સ્ક્વેર બાય 9 આ બાજુ આવશે, કારણ કે વાયને સૂત્ર કરતાં આપણે અહીંયા શું મિત્રો, 0 થી 4, અહીંયા આપણને એવું કહેવામાં આવે છે કે આમાં છે ને પ્રથમ ચરણનું એટલું ક્ષેત્રફળ શોધી કાઢો અને એવા બાકીના 4 વડે ગુણી કાઢો, એટલે બધું ક્ષેત્રફળ મળી જાય આપણને। તો પ્રથમ ચરણ વડે આવૃત એટલે અહીંયા ઉગમ બિંદુ કેટલું કહેવાય? 0 0। તો એ 0 થી આનો એક્સ એમ કેટલો છે? 4। એટલે આપણે સંકલન 0 થી 4 અને વાય ડીએક્સ કરવાનું છે મિત્રો, અને એ જે જવાબ મળે એને 4 વડે ગુણી કાઢવાના, બરાબર છે? એટલે તમારો જવાબ આવી જશે। તો આપણે શું કરીએ છીએ સમજો, બરાબર, અહીંયાથી આપણે વાયના સૂત્રો કરતાં બનાવવા પડે જે આખું સમીકરણ આપ્યું છે એમાં। તો કે વાય સ્ક્વેર બાય 9 જેવા છે, આખા આ બાજુ લાવે તો 1 માઇનસ એક્સ સ્ક્વેર બાય 16 થાય, આ રહી। હવે શું કરીએ છીએ મિત્રો? તો કે 9 અહીંયા પણ ગુણી કાઢીએ છીએ, બરાબર, સોરી, આપણે 16 અહીંયા ગુણાઈ જાય છે, એટલે 16 એકા 16, 16 માઇનસ એક્સ સ્ક્વેર, ના 9 બાય 16 થાય। તો એને વર્ગ છે, એને વર્ગ કાઢી નાખવો હોય તો સામેવાળી બાજુનું શું થાય મિત્રો? વર્ગમૂળ થાય। તો વાય બરાબર ±3/4 અંડરરૂટ 16 માઇનસ એક્સ સ્ક્વેર। હવે આપણે ઉપવલયનું પ્રથમ ચરણનું ક્ષેત્રફળ શોધવાનું, જે આ ઉપવલય છે આપણી પાસે મિત્રો, એનું કેટલાનું શોધવાનું છે? પ્રથમ ચરણ, એટલે અહીંયા 0 થી કેટલા લેવાના? આપણે 4 જ લેવાના છે। તો જુઓ શું કરીએ છીએ, આપણને વાયની કિંમત આ મળી, આટલે સુધી તો આપણે ફાઇન્ડ કરી લીધું। હવે શું કરીએ છીએ? તો કે એ બરાબર આઈ માનાંકમાં આઈ, તો પહેલાં તો 0 થી 4 લીધા છે અને વાય ડીએક્સ એવું કીધું છે, તો વાયની કિંમત કેટલી રહી આઈ? એમ આઈ કેટલી? 3/4 16 માઇનસ એક્સ સ્ક્વેર, તો 3/4 બહાર નીકળી ગઈ, જુઓ, બરાબર છે મિત્રો? હવે 3/4 બહાર નીકળી ગયા છે, તો 4² - x² જેવું કહેવાય એમ સૂત્ર, બરાબર ને? 16 એટલે 4² કહેવાય। તો આ સૂત્ર ઉપયોગ કરજો, વર્ગમૂળમાં a² - x² હોય તો x/2 a² - x² a² / 2 sin−x/2 એવું કહે। તો જુઓ, પહેલાં તો આ બેઠું પદ મૂકવાનું x/2ની જોડે, બરાબર છે? એટલે મૂકી દીધું, આ બેઠું એટલે કોણ? આ જ હતું 16/2, એટલે અહીંયા જે a² / 2, એટલે સ્ક્વેર તરીકે 4² મૂકવાનું, એટલે 16/2 મુકાય, sin−x, અને એ તરીકે કોણ છે? 4 છે, એટલે x/a તરીકે 4, આ સૂત્ર પ્રમાણે બાય એજ એ ધીસ ફોર્મ્યુલા। હવે શું કરીએ છીએ મિત્રો, સમજો, તો કે 3/4 અને આ 0 થી 4 લિમિટ આપી છે, તો પહેલાં એક્સની જગ્યાએ કેટલા મૂકવાના? 4, અહીંયા 4 મૂકશો તો આ સ્ટેપ આખું 0 થઈ જાય,
સોરી એક્સની જગ્યાએ અહીંયા 4 મૂકો તો 16 માઇનસ 4નો સ્ક્વેર એટલે 16 16 માઇનસ 16 એટલે 0 થઈ ગયું અને એ જ 4 અહીંયા એક્સની જગ્યાએ મૂકો તો તો 16 બાય 2 સાઇન ઇન્વર્સ 4 બાય 4 એટલે 1 આ પહેલા સ્ટેપનો આવી ગયો પછી વચ્ચે માઇનસ ચિહ્ન કરીને હવે 0 મૂકવાના અહીંયા 0 મૂકશો અને અહીંયા પણ 0 મૂકશો તો તો 0 થઈ જાય આ પહેલું સ્ટેપ એટલે 0 પછી અહીંયા 0 મૂકો એક્સની કિંમત આ અહીંયા તો સાઇન ઇન્વર્સ 0 તો આ પદ પણ 0 એટલે આપણી પાસે ખાલી આટલું જ પદ છે તો સાઇન ઇન્વર્સ 1 કેટલા થાય પાઈ બાય 2 થાય તો એ મૂકી દીધા છે 16 બાય 2 એટલે કેટલા 8 અને આ 3 બાય 4 તો આવડી જશે 2 અને પેલા પણ 2 એટલે 3 પાઈ થાય તો એ બરાબર માનાક માય એટલે ક્ષેત્રફળ 1 એટલે કે આટલાનું ક્ષેત્રફળ કેટલું થયું 3 પાઈ થાય મિત્રો ઓકે તો કુલ ક્ષેત્રફળ કેટલું થશે કુલ ક્ષેત્રફળ 4 × 1 કારણ કે કુલ 1, 2, 3 અને 4 ચરણ થાય એમ તો એક ચરણનું જે મળ્યું છે 3 પાઈ મૂકી દો એટલે 4 × 12 આપણને મળે ઓકે સેમ મિત્રો આ એક એક્ઝામ્પલ છે આમાં આ જે આની આકૃતિ છે ખોટી છે મિત્રો એની આકૃતિ હું તમને કહી દઉં આ જે છે આકૃતિ એ ખોટી છે આની આકૃતિ આમ છે આ છે બાકીના અંદર મૂકેલા છે બધા સરખા છે અહીંયા 2 0 અહીંયા પણ આવશે બરાબર છે માઇનસ 2 0 અહીંયા પણ આવશે અને અહીંયા 0 3 અને અહીંયા 0 - 3 બધું આવશે બરાબર છે તો આ રીતના આપણે પેલા ફોર્મ્યુલા જે છે હોમવર્કમાં જ આપીએ છીએ મિત્રો ઓકે ના આવડે તો તમારે મને કહેવાનું છે ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ છે અહીં મિત્રો થોડી આકૃતિ આવી હોય ને તો છે આપણે સમજી જઈએ તો કે 2 વખત અહીંયા ફંક્શનની વાત આવશે તો કે આ જે રેખા છે આમ જાય છે પહેલાં તો આનું એ વાંચી લો કે x² + y² = 4 એટલે કે આ પેલા સૂત્ર જોડે સરખા હોય x² + y² = r² તો r² = આ કેટલા મળ્યા 4 તો r² = 4 મળો તો r = કેટલા મળે 2 મળે તો 2 મળે છે તો એ 2 ત્રિજ્યાનું વર્તુળનું સમીકરણ કહેવાય આ ત્રિજ્યા કેટલી 2 તો આ દોરી દીધું છે જુઓ વર્તુળ બધી બાજુ 2 બીજું કે એક રેખા છે x √3y એ આમાંથી પસાર થાય છે કમ્પલસરી એટલા માટે કહી દેવાય કે આ રેખાના સમીકરણને અચળ પદ નથી બરાબર ને આખું આ રેખાનું આવશે -√3y = 0 કારણ કે આનું પ્લસ સી જે અચળ પદ આવે એ નથી અહીંયા અને અચળ પદ ના હોય તે ઉગમ બિંદુમાંથી પસાર થયેલા અહીંયાથી આ રેખા કમ્પલસરી પસાર થતી છે બીજું કે આનો ઢાળ પણ ધન છે એટલે એ બાજુ પસાર થાય મિત્રો તો જો આટલા વર્તુળમાં 2 આપણે ફંક્શન બનાવવા પડે કે અહીંયા જે સરગે છે તો અહીંયા સુધી એક રેખા જ ભાગ ભજવશે અને એના પછી કોણ ભાગ ભજવે છે વર્તુળ વર્તુળ અને એક્સ અક્ષ અહીંયા રેખા અને એક્સ અક્ષ એટલે આટલાનું ક્ષેત્રફળ એટલે આ ક્ષેત્રફળ શોધવું પડશે અને આ એ બેનો સરવાળો થાય તો મિત્રો એમાં એવું છે કે અહીંયાથી જે આ રેખા સરખે છે તો આ જે છે એ પોઈન્ટ એકચ્યુઅલી √3 0 છે અને આ કેલું છે 0 0 છે અને આ પોઈન્ટ કેલું છે 2 0 છે તો પહેલાં 0 થી વર્ગમૂળમાં 3નું સંકલન પછી વર્ગમૂળમાં 3 થી 2 હવે 0 થી વર્ગમૂળમાં 3 તે તો રેખા ભાગ ભજવે છે એટલે અહીંયાથી વાયની કિંમત મેળવી જોઈશું y = કેટલા x છેદમાં વર્ગમૂળમાં 3 પછી વર્ગમૂળમાં 3 થી 2ની વાત કરીશું એમાં આનું બરાબર છે એ વાય મેળવશું તો એ પ્રમાણે છે મિત્રો તો પહેલાં તો એવું કહી દીધું છે કે x² + y² = 4નું કેન્દ્ર O00 અને ત્રિજ્યા કેટલી છે 2 છે બીજું કે રેખા x = √3y ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે જે વર્તુળને બી અને બી ડેશ બિંદુમાં છેદે છે આ બી ડેશને પેલી બાજુ બી છે તો એ જ કિંમત અહીંયા મૂકી દો એક્સની જગ્યાએ √3y ની તો મૂકી દીધી y² 4 તો આ 3y² થશે y² એટલે 4y² એટલે y² = 1 તો y = ±1 થઈ જશે આમ કિંમત છે ને મળી ગઈ y ની મળી ગઈ હવે બીના યામ વર્ગમૂળમાં 3 1 આ
અને બી ડેશના અહીંયા માઇનસ વર્ગમૂળમાં 3 માઇનસ 1 થાય, તો વર્તુળ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 4 એ રેખા એક્સ બરાબર રૂટ 3 વાય અને એક્સ અક્ષ દ્વારા આવૃત પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશ ઓએ બીઓ અને ઓએ બીઓ જે છે ઓએ બીઓ છે, તો ઓએ બીઓનું ક્ષેત્રફળ ને ઓએલ બીઓનું ક્ષેત્રફળ એ કઈ, તો પહેલાં તો ઓ બરાબર ને એ બી અને એલની વાત કરીએ છીએ એટલે પહેલું આ અને પછી પેલું આવશે. ઓકે, તો એ ક્ષેત્રફળમાં પહેલાં શું કરીએ છીએ, તો કે આ 0 થી √3 છે એમાં રેખાનું મૂકવાનું, રેખા બરાબર વાય છે એક્સના છેદમાં વર્ગમૂળમાં 3, એટલે અહીંયા આ વાયની જગ્યાએ અને આ વાયની જગ્યાએ પેલા મૂકાશે કેટલા, તો કે આપણી પાસે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 4 છે ને, તો વાય સ્ક્વેર બરાબર કેટલા 4 માઇનસ એક્સ સ્ક્વેર, તો વાય બરાબર આટલા થઈ જાય 2² માઇનસ એક્સ સ્ક્વેર. તો એ સૂત્ર ડાયરેક્ટ અપ્લાય પણ કરવાનું થશે, √3 નાના પરથી આ મૂક્યા છે બરાબર ને, આમાં એ કહી દીધા છે, તો 1/√3 આનું કેવું 1/√3 બરાબર એક્સ સ્ક્વેર બાય 2 સંકલન થશે એક્સનું, એક્સનું સંકલન શું થાય તો એક્સ સ્ક્વેર બાય 2 અને 0 થી વર્ગમૂળમાં 3 અપ લોઅર ને અપર લિમિટ મૂકવાની, આનું સંકલન પેલું એક્સ બાય 2 તેવું ને તેવું બેઠું પદ 4/2 એટલે કે 2² બાય 2 સાઇન ઇન્વર્સ એક્સ બાય 2, પહેલાં 2 મૂકી જવાના, 2 મૂકો તો આ 0 સાઇન ઇન્વર્સ 1, પછી વર્ગમૂળમાં 3 મૂકો તો વર્ગમૂળમાં 3 દ્વિતીયાંશ અને 2 આ 2 રહેશે એ છે બરાબર ને, અહીંયા વર્ગમૂળમાં 3 મૂકો તો એ કરે અને અહીંયા વર્ગમૂળમાં 3 દ્વિતીયાંશ એ છે બેઠા, એટલે પહેલાં આ મૂકવાના બાદ બાકી કરીને પછી આ મૂકવાના એક્સની જગ્યાએ આમ છે. હવે શું થાય છે મિત્રો, તો કે અહીંયા એક એક વર્ગમૂળમાં 3 જતા એટલે √3/2 પ્લસ અહીંયા 2 અને સાઇન ઇન્વર્સ 1 કેટલા થાય π/2 થાય, અને પેલા −√3/2 ને −2π/3, તો શું છે √3/2 √3/2 જતા રહ્યા, આ 2 જતા રહ્યા એટલે પાઈ અને −2π/3, તો 3π માંથી એટલે π/3. ઓકે મિત્રો, આ દાખલો જે નીચે પ્રમાણે પણ ગણી શકાય છે આ રીતના પણ તમે કરી શકો. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે અહીંયા સુધી બે જ એક્ઝામ્પલ્સ એક્ઝામ્પલ્સ માટે એકચ્યુઅલી આપણે જે નેક્સ્ટ એક વર્તુળની સાબિતી છે ને જોઈશું એમાં આપણે જોઈશું એક્ઝામ્પલ. ઓકે મિત્રો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય સ્વામિનારાયણ.